નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી જે પણ વિદ્યાર્થીઓ દાખલ થશે તેમના માટે પ્રી એનરોલમેન્ટ યાદી તૈયાર કરાવવા માટે પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. તો શું છે આ પરિપત્ર, તેની પૂરી માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, તમારી સામે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ વિભાગનો જે પરિપત્ર છે તે આવી રહ્યો છે કે તેમાં કહેવામાં આવ્યું છે કે નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓના નામાંકન માટે પ્રી એનરોલમેન્ટ સર્વે કરી યાદી તૈયાર કરવા બાબત ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે દર વર્ષની જેમ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન આરટીઈ નોર્મ્સ મુજબ પ્રવેશપાત્ર થતા હોય તેવા તથા શિક્ષણથી વંચિત હોય તેવા 5-14 વર્ષના તમામ બાળકોનું ટ્રેકિંગ કરી 100% નામાંકન તથા 100% ટ્રાન્ઝિશન થાય અને ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓનું પુનઃસ્થાપન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પ્રવેશપાત્ર બાળકોના ટ્રેકિંગ માટે રાજ્ય સરકારના વિવિધ કચેરી માધ્યમો પર ઉપલબ્ધ માહિતી ઉપયોગમાં લઈ શકાય તેવા જેવા કે જન્મ નોંધણી ડેટાબેઝ, આંગણવાડી, આર્થિક મોજણી સર્વે, રસીકરણ વગેરે 100% નામાંકનના પ્રયત્નોને વધુ સઘન બનાવવા આરોગ્ય વિભાગના રસીકરણ ડેટાબેઝમાં નોંધાયેલા અને આગામી શૈક્ષણિક વર્ષમાં નામાંકનને પાત્ર પ્રત્યેક બાળકનો વિગતવાર ડેટા રાજ્ય સ્તરેથી મેળવી ગત વર્ષે અત્રેની કચેરી દ્વારા કરાયેલ પ્રયોગના ખૂબ ઉત્સાહજનક પરિણામો રહેવા પામ્યા છે, જેથી આગામી વર્ષ માટે રસીકરણ ડેટાબેઝના લાગુ પડતા બાળકોના ડેટા અત્રેની કચેરી દ્વારા મેળવી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS પોર્ટલ પર જે તે શાળાઓના વિસ્તાર પ્રમાણે રસીકરણ ડેટાબેઝના નોંધાયેલા સરનામા પ્રમાણે પ્રદર્શિત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે આ ડેટા બાળકોના માતા પિતાના સંપર્ક નંબર તથા જે તે વિસ્તારના FHW અને આશા વર્કરના સંપર્ક નંબર સાથે ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સદર બાબતે પ્રી એનરોલમેન્ટ સર્વે દરમિયાન નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે, જેમાં શાળાઓના CTS લોગિનમાં પ્રી એનરોલમેન્ટ સર્વે વેબ પેજ પર અપાયેલ 17 બાળકોની વિગતોની ખરાઈ શાળા સ્તરેથી કરી યાદી પૈકીના નામાંકનને પાત્ર બાળકોની વિગતો પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. જો કોઈ બાળક ડેટાબેઝમાં નોંધાયેલ સરનામામાંથી સ્થળાંતરિત થયેલ હોય તો તેની નવા સ્થળની વિગતો સ્થાનિક સ્તરેથી મેળવી પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. ડેટાબેઝમાં બાળકના રેકોર્ડમાં ગામ કે શહેર વિસ્તારના યોગ્ય સરનામાં ઉપલબ્ધ ના હોય તેવા કિસ્સામાં તેવા રેકોર્ડ જે તે બ્લોક MIS સ્તરે CTS પોર્ટલમાં પ્રદર્શિત કરવામાં આવશે અને બ્લોક MIS સ્તરેથી ટીમવર્ક દ્વારા 17 બાળકોનું નામાંકન લાગુ પડતી શાળામાં થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ અંગે વિગતવાર ગાઈડલાઇન અત્રે બિડાણમાં આપેલ છે. સદર ડેટાબેઝની માહિતીમાં નામાંકનને પાત્ર હોય તેવા બાળકોનો સમાવેશ ના પણ હોય તેથી અત્રેની કચેરી દ્વારા પોર્ટલ પર મોકલાયેલ માહિતી ઉપરાંત દરેક શાળા દ્વારા આ વર્ષે પણ પ્રી એનરોલમેન્ટ સર્વે અસરકારક હાઉસ ટુ હાઉસ, ડોર ટુ ડોર થાય કે જેથી કોઈપણ બાળક નામાંકન અને પ્રવેશથી વંચિત ન રહે તે માટે નીચેના સૂચનો ધ્યાને લેશો. એમાં સરપંચશ્રી, ગામના અગ્રણી આગેવાનો, પંચાયતના સભ્યશ્રી અને SMCના સભ્યશ્રીઓ, યુવક મંડળ, NGO, આશા વર્કર, ANM, FHW, આંગણવાડી કાર્યકર વગેરેનો સહયોગ પ્રાપ્ત કરી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની યાદી તૈયાર કરવી. અલગ અલગ શેરી કે મહોલ્લા વસતા પ્રાથમિક શાળાના બાળકો તથા જાગૃત વાલીઓના સહકારથી નામાંકન અને પ્રવેશપાત્ર બાળકોની ઓળખ કરી યાદી તૈયાર કરવી. સ્થળાંતરિત કામદારોના બાળકોના ટ્રેકિંગ માટે ખેડૂતો કે જેમના ખેતરમાં તેઓ રહેતા હતા તેમના અને તેમની રોજિંદી જીવન વપરાશની વસ્તુઓની ખરીદી જે જગ્યાએથી કરતા હોય તેવા સસ્તા અનાજ અને કરિયાણા દુકાનોના માલિકો વગેરેના સહયોગથી આવા પ્રવેશપાત્ર બાળકોની ટ્રેકિંગ કરી શકાય અને પ્રવેશપાત્ર બાળકોની યાદી બનાવવા સર્વેની કામગીરી 30/4/2023 પહેલાં અચૂક પૂર્ણ કરવાની રહેશે અને આ અંગે આપની કક્ષાએથી સંબંધિત સૂચિત જરૂરી સૂચના આપવાની રહેશે. ઉક્ત
ઉપરોક્ત તમામ સૂચનાઓને ધ્યાને લઈ આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશપાત્ર તમામ બાળકોની ઓળખ થાય અને શાળામાં નામાંકન થાય તે મુજબની કાર્યવાહી હાથ ધરી પાત્રતા ધરાવતું પ્રત્યેક બાળક નામાંકનથી વંચિત ના રહે તે માટે યોગ્ય સઘન અને સતત સમીક્ષા કરી પરિણામલક્ષી કાર્યવાહી કરી સુનિશ્ચિત કરવાની રહેશે તેવો જે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો. હવે મિત્રો, તેનો જે ગાઈડલાઇન ફોર પ્રી એનરોલમેન્ટ સર્વે એકેડેમિક યર 2024-25 લઈને જે ગાઈડલાઇન આપવામાં આવી છે ત્યારે તમે અહીંયા વાંચી શકો છો અને તેની પ્રસ્તાવમાં તમે જોઈ શકો છો અને જે બ્લોક MI સ્તરે કરવાની થતી કાર્યવિધિ પણ તમે અહીંયા વાંચી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ સર્વે બાબતને અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.